નખત્રાણાના નવાનગર ઉપલાવાસ વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી ઊભી થયેલ છે. આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા અહીંના રહેવાસીઓ ભોગવી રહ્યા છે. આ અંગે નવાનગર ઉપલાવાસના રહેવાસીઓએ નખત્રાણાના પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરેલ છે. આવેદનપત્રમાં રજૂઆત કરેલ છે કે છેલ્લા 2 વર્ષથી અહીંના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાયેલ છે. છેલ્લા 15 દિવસથી પાણી સંપૂર્ણ બંધ કરી નાખવામાં આવેલ છે. આ અંગે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતાં જાણવા મળેલ કે આ વિસ્તારમાં 2 બોર છે જે સંપૂર્ણ ફેલ થઈ ગયેલ છે. નવાનગરના રહેવાસીઓની પાણી વિના હાલત કફોડી થઈ ગયેલ છે. આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવેલ છે કે 14માં નાણા પંચમાં પંચાયત દ્વારા જે બોર મંજૂર કરવામાં આવેલ છે તે બોર પણ ન બનાવાતા આ વિસ્તારની હાલત કફોડી થઈ ગયેલ છે. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. પંચાયતમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવેલ નથી. અંદાજે 5000ની વસ્તી ધરાવતો વિસ્તાર ઉનાળાની કાળઝાળ ઋતુમાં પાણી વિના પરેશાન છે. જો આ અંગે યોગ્ય પગલાં લઈ લોકોને પડતી સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવેલ છે. આ અંગે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. અમારી સાથે કેટલી ગરીબ વસ્તી અને પુરુષો અને લેડીઝો અત્યારે મજૂર વર્ગ છે. ગ્રામ પંચાયત માં આવ્યા છે તો ગ્રામ પંચાયત ના સરપંચ ની હાજરી નથી, ઉપસરપંચ ની પણ હાજરી નથી, કોઈ અધિકારી નથી, કોઈ તલાટી નથી, તો અમારે જાવો ક્યાં? એટલે તો ચોક્કસ સરપંચ ને કહેશું કે જો આપણા ગામ ન થતું તો આપણે રાજીનામું દઈ દઈએ. જો આ સંભાળતું ન હોય તો બધા પોતાની રીતે આ મજૂર વર્ગ ચોપા તરસે મરે છે. કોઈ ગ્રામ પંચાયત વાળા કામ કરતા નથી. રોડ ની વાત તો આપણે પછી કરીએ, પેલા પાણી તો પૂરું પાડો. આ ગરીબ વસ્તી ને મજૂરી મૂકીને આજે 200-500 ની મજૂરી મૂકીને આ મહિલાઓ મારી પાસે બધા આવ્યા છે. આ લોકોનું આજનું રોજિંદાનું શું કામ? તમે ઘરે બેઠા પંખામાં બેઠા છો, આજે અમે ખાધા પીધા વગર ને રેડીશો બધા પાણી વગર ના છે. તો જીગ્નાબેન ને કે જે મોટા સરપંચ છે ભરતભાઈ ને પણ કહું છું, એક ભરતભાઈ ને હું રિક્વેસ્ટ થી કહું છું કે ભાઈ કઈ સંભાળો, કઈ પદવી ને સંભાળો, કઈ ગામ નું કામ કરો. આટલા વર્ષો ત્યાં કોઈની તકલીફ નથી, આજે કેમ તકલીફ પડે છે? પાણી છે, બોર નવાનગર માં બોર છે, પાણી છે, નખત્રાણા પાણી વગર નથી. આટલા વર્ષો ત્યાં મને 40 વર્ષ થયા, 40 વર્ષમાં કોઈ દિવસ પાણી તંગી નથી પડી ને હમણાં કેમ પાણી તંગી પડે છે? એવું નખત્રાણા નવાનગર માટે શું તારું મારું છે કે કોઈ અમે કોઈ લિસ્ટમાં નથી, ગામમાં નથી? એવું આ વોટ લેવા આવો છો તો મોટી મોટી વાતો કરો છો કે આ બનાવશું, આ બનાવશું, બગીચા બનાવશું, આ બધું ક્યાં ગયું? એટલે નખત્રાણા નવાનગર ની ગરીબ વસ્તી ને મહેરબાની કરીને હું એટલી તો ચોક્કસ રજૂઆત કરું છું કે પાણી તો પીવડાવો, પાણી પીવડાવો ગરીબ વસ્તી ને. 15 દિવસ ત્યાં તો પાણી સમૂરું નથી આવતું, પણ અમે તો 3 વર્ષ ત્યાં જ્યાંથી આ સરપંચ આવ્યા છે ત્યારથી અમારા ગામમાં પાણીની તકલીફ પડે છે. હું તો હજી પણ કહું છું કે પટેલોના રાજમાં ખાલી મારી ફોનની રિંગ જતી ને તો બીજેથી પાણી આવી જતું. જીગ્નાબેને ક્યાં વાંધો પડ્યો છે પાણીનો અત્યારે? ક્યાં ગરીબ વસ્તી તમે વલખા મરાવો છો? મજૂરી કરે કે તમારી ઓફિસોમાં આવે? ઓફિસમાં તમે જોઈ શકો છો કે કોઈ જવાબદાર વ્યક્તિ નથી. મારી પાણીની છે, નવા બોરની માંગણી છે. અમારી માંગણીઓ તો ઘણી છે, કોઈ કામ થયા નથી. પહેલો પાણી પીવડાવો. છેલ્લા 15 દિવસથી અમારા નવાનગરની બહેનો પાણી માટે વલખા મારી રહી છે. જ્યારે અમારા નવાનગરના જાગૃત એવા સભ્યો આજ દિવસ સુધી આ બાબતે પૂછા કરવા જ નથી આવ્યા. જ્યારે ગામના અંદર રોડ રસ્તાઓ બનતા હોય, રિપેરિંગ થતા હોય, તેના ઉપર એની 100% હાજરી હોય છે. જ્યારે આ પાણીનો પ્રશ્ન આવે છે ત્યારે આ કોઈ પણ સભ્ય હજી આજ દિવસ સુધી પૂછાય નથી કરી, અને ક્યારે કોઈ પણ નખત્રાણાના નાગરિકોને, નવાનગર નાગરિકોને આશ્વાસન નથી આપ્યું કે કાલે આવતીકાલે 2 દિવસમાં અમે પાણી પહોંચતે કરશું. હજી સુધી પાણી ચાલુ કર્યું છે બાજુની લાઇનમાંથી લઈને, દિવસના એ જ પૈસા ભરવામાં આવતા હોય ગરીબ પ્રજા પાસે, તો આ ખરેખર અન્યાય કહેવાય. તો અન્યાય દૂર થવો જોઈએ અને પાણી નિયમિત મળવો જોઈએ અને એના ટાઈમ ટેબલ પ્રમાણે મળવો જોઈએ. જ્યારે પાણી ક્યારેક સાંજના મળે તો ક્યારેક બીજા દિવસ મળે, એટલે કોઈ ચોક્કસ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતનો સમયપત્રક જ નથી. જ્યારે ટીક લાગે ત્યારે આડેધડ પાણી આપવામાં આવે છે, અને તે પણ 1/2 કલાક 1/2 કલાક, જ્યારે ગામના અંદર 4 કલાક ને 5 કલાક પાણી આપવામાં આવે છે. નવાનગરને અન્યાય શા માટે? આ અન્યાયને અમે લડવા માટે આજે અહીંયા આવ્યા છીએ. માટલા ફોડનો કાર્યક્રમ છે, અત્યારે સરપંચ પણ હાજર નથી અને જવાબદાર કોઈ વ્યક્તિ હાજર નથી. તો અમે જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ અમારો આવેદન પત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અહીં જ બેઠા હશું. નવાનગરની પ્રજા અહીંયા નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતમાં ભેગી એકત્ર થઈ છે. આપ મીડિયા તરફથી જોઈ શકો છો
જે બધી બહેનોના હાથમાં માટલા છે અને પાણીની આજે કંઈક સમયથી કિલ્લત છે. આ એક માનવ સર્જિત જેને કહેવાય કે ફોલ્ટ, કોઈ કોતમેળો ફોલ્ટ નથી. આ લોકો પોતાના દાડિયા પત્રક બનાવવા માટે વાળેઘડીએ ફોલ્ટ કરે છે અને એની હાલાકી પ્રજાને ભોગવવી પડે છે. એના માટે રજૂઆત કરવા માટે અમે પહેલાં પ્રથમ પ્રાંત અધિકારી સાહેબ પાસે ગયા. પ્રાંત અધિકારી સાહેબે અમને કીધું કે તમે પંચાયતમાં જઈને રજૂઆત કરો ને હું એમને બોલાવીને એમનો જવાબ લઉં છું. એટલે અમે બધા મહિલાઓને અને પુરુષોને તેડીને અહીંયા ગ્રામ પંચાયતમાં આવ્યા છીએ. પણ ગ્રામ પંચાયતમાં આપ આપના કેમેરા ફરાવો, રજૂઆત કરવાવાળા સિવાય કોઈ પણ જવાબદાર વ્યક્તિ કે જવાબદાર અધિકારી અહીંયા દેખાતા નથી. નથી તલાટી, નથી સરપંચ, નથી ઉપસરપંચ કે નથી કોઈ સદસ્યો. અમારો નવાનગર વિસ્તાર બેકવર્ડ એરિયા છે, ગરીબ પ્રજા છે અને જે ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ કે 100 ચોરસવાળાની યોજનાઓ જ્યારથી સરકારની ચાલુ થઈ ત્યારથી મફત નગર તરીકે વસવાટ કરવામાં આવ્યો હતો, આજે એને સુધારીને નામ નવાનગર આપવામાં આવ્યું છે. ત્યાં 3 વોર્ડ છે, 15, 16 અને 17, 5000ની વસ્તી છે. આજરોજ નવાનગર વિસ્તારમાં પાણી માટે થઈને જેટલા બહેનો અને ભાઈઓ આવ્યા હતા ફરિયાદ લઈને મારી પાસે, પણ હું 2 મહિનાથી રજામાં છું, છતાં પણ આપણે આ લોકોને પાણીની બહુ તકલીફ છે તો એના પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે હું આજે જવાની છું ત્યાં નવાનગર. અને એ લોકોનો પાસેથી મેં આવેદનપત્ર લીધું છે અને પોતે કોશિશ કરીશ કે નવાનગરને પાણી મળે. બીજું કે નવાનગર વિસ્તાર માટે હું સરપંચ બની પછી લગભગ 38 લાખ જેટલા રૂપિયા મેં વાપર્યા છે ત્યાં, અને પાણીને પેલી પ્રાયોરિટી આપી છે. છતાં પણ જો પાણીની આ પરિસ્થિતિ હોય તો ગામ લોકોને હવે જાગૃત થવાની જરૂર છે. અમે અત્યારે આપણો ટેન્કર પાણીનો ચાલુ કરાવશું ત્યાં નવાનગરમાં, અને બીજું પાણી પુરવઠા વિભાગને આપણે જાણ કરશું એટલે એ લોકો પણ એના ટેન્કરો ચાલુ કરે ત્યાં, પાણીની સુચારુ વ્યવસ્થા ગોઠવાય એવી હું આજે જ કોશિશ કરીશ. કપરાણામાં આમ જોઈએ તો 10 બોર છે, પણ અત્યારે મફતનગરમાં 2 બોર ફેર થઈ ગયા છે. એક નવા બોરનું કામ ચાલુ છે, એ પણ આપણે ઝડપી કરાવશું, અને પાણીના 3 ટાંકા નવા બનાવ્યા છે ત્યાં, એ પણ કરશું. આપણે બધી વ્યવસ્થા મારી જવાબદારીથી હું સ્વીકારું અને કરાવીશ, અને પાણી કાલે કાલ બધાને મળી જાય મફતનગર આખા વિસ્તારને એવી વ્યવસ્થા કરીશ.